જય માતાજી મિત્રો માં દીપેશ્વરી આપનું કલ્યાણ કરે અને હું પ્રવિણ પંડ્યા દીપેશ્વરી જ્યોતિષ આપનું હાર્દિક સ્વાગત કરું છું મારી ચેનલમાં અને આપ નિહાળી રહ્યા છો દીપેશ્વરી જ્યોતિષ ચેનલ મિત્રો આપણે આજે વાત કરવા જઈ રહ્યા છીએ પાપ કરતરી દોષ પાપ કરતરી એટલે બે પાપ ગ્રહની વચ્ચે એક શુભગ્રહ આવે તે કપાય એટલે હાલના ગોચરની અંદર અઢાર જાન્યુઆરી બે હજાર ત્રેવીસથી એકવીસ ચાર બે હજાર ત્રેવીસ સુધીના ગાળામાં હવે આપણે વાત કરીશું કે કર્ક રાશિને કર્ક લગ્નના જાતકોને તો અત્યારે ગુરુ મહારાજ પાપ કરતે દોષમાં આવી ગયા છે આવા ગુરુ મહારાજ કર્ક રાશિના જાતકોને અઢી વર્ષનો પનોતીનો તબક્કો અને તેમાં પણ હવે અત્યારે આવી ગયા ચાર મહિનાનો ગાળો એટલે અતિ કષ્ટદાયી તો કર્ક રાશિના જાતકોએ ખૂબ જ ધ્યાન દેવું કારણ કે કર્મસ્થાને અત્યારે રાહુદેવ ભ્રમણ કરી રહ્યા છે અને અષ્ટમ સ્થાને શનિ મહારાજ મિત્રો ભાગ્યસ્થાને ગુરુ મહારાજ આ રીતે ભાગ્યનું કર્તરી થાય છે અને તેમાં પણ છઠ્ઠા ભાવના માલિક એટલે ગુરુદેવ રોગ અને શત્રુસ્થાનના માલિક ભાગ્યસ્થાને પાપ કરતરી દુશ્મન થવાના કારણે આપને કોઈ રોગ ઊભો ના થાય ડાયાબિટીસ જેવા જેને હોય તેને પણ કાળજી લેવી અચાનક ડાયાબિટીસ અપના થઈ જાય તેનું પણ ધ્યાન દેવું અને કુટુંબની અંદર માતા પિતાની પણ કાળજી લેવી કુટુંબિક બાબતો હોય તો તેમાં પણ ધ્યાન આપવું કોઈ પણ લેવડ દેવડ હોય તો એ કર્ક રાશિના જાતકો કે કર્ક કર્કલગ્નના જાતકોએ કોઈ લાંબી નાણાકીય બાબતોમાં પડવું નહીં કે કોઈ શત્રુઓ હોય તો શત્રુઓ સાથે પણ કોઈ લાંબી ચર્ચાઓમાં પડવું નહીં કારણ કે આ ચાર મહિનાની અંદર આપે કોઈ પણ બાબતમાં ઘૂંચવાડામાં પડવાની બાબતો આવે તો આવા કોઈ પણ રીતે ધ્યાન દેવું અને આના માટેના ઉપાયની અંદર આપે શિવજીની આરાધના કરવી હનુમાનજીની પૂજા કરવી અને ગુરુદેવના મંત્ર કરવા સાથે સાથે ચંદ્રદેવની પણ પૂજા કરવી જેના કારણે આપણા લગ્ને છે એટલે ચંદ્રદેવ પણ મજબૂત થાય માટે મિત્રો રાહુદેવની આરાધના એટલે કે દર બુધવારના દિવસે દૂધ પાણીને કાળા તલથી અભિષેક કરો શનિદેવના મંદિરે જાઓ હનુમાનજીની પૂજા કરો અને દર ગુરુવારના દિવસે સાઈબાબાના મંદિરે જઈ એક ગુલાબનું પુષ્પ ધારણ અર્પણ કરી અને એ અર્પણ કરેલું પુષ્પ આપની પાસે રાખવાથી આપને શુભ ફળ પ્રાપ્ત થાય છે માટે મારા મારા દર્શક કર્ક અને કર્ક રાશિના જાતકોએ આટલું કરી અને આ સમયગાળો શાંતિથી પસાર કરવો મા દીપેશ્વરી આપનું કલ્યાણ કરે જય માતાજી જય શ્રી કૃષ્ણ